ઉમરગામ ટાઉનની ગુજરાતી કન્યા શાળાના પટાગણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ઉમરગામ ટાઉનની સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત આદિવાસી સમાજના વાજિંત્રોની સાથે નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનું રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના તેજસ્વી તાલાવના સન્માનની સાથે સાથે જમીનના હક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ડોળીપાડા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને મર્યાદિત મહેમાનોની સંખ્યામાં આ કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને, સેનેટાઇઝેશન કરીને અને તમામ મહેમાનોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ આ એક નાના હોલમાં મર્યાદિત સંખ્યામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. અને આપણા આદિવાસી સમાજના લોકો, એમના યુવાનો ભણી ગણીને ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને એના માટે સરકાર પણ પ્રતિબદ્ધ છે. ત્યારે આજે આ વિશ્વ આદિવાસી દિવસની તમામ ઉપસ્થિત લોકોને શુભકામના પાઠવી હતી અને સાથે સાથે આ રીતે મર્યાદિત સંખ્યામાં તમામ જિલ્લાઓમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. અને ફરીથી સમગ્ર આજના ઉપસ્થિત લોકોને અને સમગ્ર આદિવાસી સમાજના યુવાનોને, ભાઈઓને, બહેનોને, વડીલોને, તમામને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઉમરગામ તાલુકો આદિવાસી તાલુકો છે, ઉમરગામની પ્રજા માટે તેનું શુભકામના. આ મેં કહ્યું તેમ કે અગાઉના સમયમાં આ વિભાગ માટે કોઈ અલગ મંત્રાલય પણ ન હતું. 2004માં આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ એક અલગ મંત્રાલય શરૂ કર્યું. 2007માં આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકીને જે પ્રાથમિક સુવિધાના કામો હોય, અન્ય બીજા સુવિધાના કામો હોય, તેવા પણ અનેક પ્રકારના વિકાસના કામો આદિવાસી સમાજ માટે કરવામાં આવ્યા છે.